સુરતમાં માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. લીંબાદના ખાનપુરામાં એક પિતાએ 3 માસની બાળકીને રમાડવા માટે ઉછાળતા બાળકીનું માથું પંખાને લાગી જતા તેનું કરુણ મોત નીપજવાનું સામે આવ્યું છે. લીંબાદમાં રહેતા મસરુદ્દીન શાહને સંતાનમાં 3 બાળક છે. શનિવારના રોજ સવારે મસરુદ્દીન તેની સૌથી નાની પુત્રી 3 માસની ઝોયાને ઘરમાં રમાડી રહ્યો હતો. તે સમયે ઝોયાને વાળ કરવા સાથે રમાડી રહેલા મસરુદ્દીને તેણીને અચાનક હવામાં ઉછાળતા માસૂમને ચાલુ પંખાની પાંખની ધાર માથામાં વાગી ગઈ હતી, જેને કારણે તેને ગંભીર ઈજા પહોંચી હતી. માથાગામમાં ગંભીર ઈજા પહોંચતા પરિવાર તુરંત ખાનગી હોસ્પિટલ લઈ ગયો હતો. ત્યાંથી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જોકે ટૂંકી સારવાર બાદ સિવિલમાં ઝોયાનું મોત નીપજ્યું હતું. ત્યારે બાળકીના મોતથી પરિવારજનો શોકમાં ગરકાવ થઈ ગયા છે. કિસ તરહ સે પૂરા બતાઓ. સર પંખા લગ ગયા તો ઉપર પેન ઉસકા પગ લગ ગયા તો પગ લગતે સે મેં ઉસકો મેડિકલ કોલેજ લેકે ગયા. મેડિકલ કોલેજ લે ગયા વહાં પે લોગ દેખે થોડા બહોત ઇંગ્લિશ અન ટ્રીટમેન્ટ કરે હલકા ઓર બોલને લગા ઇસકા MRI કરના પડેગા. દીવા લગી સર કો ઉસકે બાદ વો દવાખાને મેં લેકે ગયા તમા. વો લોગ ચાર્જ જ્યાદા બોલ રહે થે. ઉતના ચાર્જ થોડી હમારે પાસ 50,000 ટેબલ પે માંગ રહે થે વો લોગ. तो बोले सिविल, हम लोग बोले सिविल में लेके चल जाते. सिविल में लेके गए इसको, वहाँ पे ट्रीटमेंट चालू कर दिए. कोशिश करे डॉक्टर साहब ने वहाँ पे भी, और वो बोले थे वहाँ पे प्राइड वाले के बोले इसका खर्चा करने के बाद भी इसकी जान नहीं बच सकती. बोले गंभीर हालत है.